वर्ग अने वर्गमूळ। कोईपण संख्यानो वर्ग करवो एटले एज संख्यानो एनी साथे ज गुणाकार करवो। अहीं आपणे एक उदाहरण जोई शकीए छीए। उदाहरण आपणे 4 वर्ग करवानो छे। अहीं 4 वर्ग करवो एटले 4 × 4। अहीं 4 × 4 करवाथी आपणाने जवाब 16 मळशे। आवी ज रीते आपणे 1 वर्ग करीशुं तो 1 × 1 बराबर 1 थशे। 2 वर्ग करीशुं तो 2 × 2 4 थशे। 3 वर्ग करीशुं तो 3 × 3 9 થશે। આમ અહીં ઉપર જે સંખ્યાઓનો ગુણાકાર કરવાથી આપણને જે જવાબ મળે છે, જેમાં જવાબ 1, 4, 9 આ જે સંખ્યાઓ મળે છે એ સંખ્યાને આપણે પૂર્ણવર્ગ સંખ્યા તરીકે ઓળખીએ છીએ। હવે પૂર્ણવર્ગ સંખ્યા એટલે શું એ સમજીએ। પૂર્ણવર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને મળે છે। જેવી રીતે 1 અને 1 ગુણાકાર કરવાથી 1 મળે છે, 2 અને 2 ગુણાકાર કરવાથી 4 મળે છે, 3 અને 3 ગુણાકાર કરવાથી 9 મળે છે। એવી રીતના જો આગળ જઈશું તો 4 × 4 કરવાથી આપણને 16 મળશે। આમ 4 વર્ગ જવાબ 16 હશે। આમ જે મળતી સંખ્યા છે, જે 1, 4, 9 આ જે સંખ્યા છે, કોઈક સંખ્યાનો એની સાથે જ ગુણાકાર કરવાથી મળતી સંખ્યા હોવાથી એને આપણે પૂર્ણવર્ગ સંખ્યા કહીશું। હવે આપણે 1 થી 20 વચ્ચે આવતી પૂર્ણવર્ગ સંખ્યા જો શોધવી હોય તો સૌપ્રથમ આપણે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ એવી રીતના વર્ગ કરતાં આગળ જઈશું તો આપણને ખબર પડશે કે 1 નો વર્ગ કરવાથી આપણને જવાબ 1 મળે છે, 2 નો વર્ગ કરવાથી જવાબ આપણને 4 મળે છે, 3 નો વર્ગ કરવાથી આપણને જવાબ 9 મળે છે। એવી જ રીતના જો 4 નો વર્ગ કરીશું તો જવાબ આપણને 16 મળશે, 5 નો વર્ગ કરવાથી જવાબ આપણને 25 મળશે। જે 20 કરતાં મોટી હોવાથી જો 1 થી 20 વચ્ચે આવતી પૂર્ણવર્ગ સંખ્યા શોધવી હોય તો જવાબ આપણને મળશે 1, 4, 9 અને 16। હવે તમારે નીચે આપેલી સંખ્યાનો વર્ગ શોધવાનો છે, જેમાં 16 વર્ગ શોધવાનો છે, 17 વર્ગ શોધવાનો છે, 18 વર્ગ શોધવાનો છે। આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે 16 લઈને 25 સુધીની દરેક સંખ્યાનો વર્ગ શોધવાનો છે અને 1 થી 100 વચ્ચે આવતી પૂર્ણવર્ગ સંખ્યાઓ લખવાની છે।